નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર છેલ્લે એક સ્વાધ્યાયનો દાખલો જોયો હતો. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 બરાબર. આજના લેક્ચર ની અંદર પણ આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણવાના છીએ બરાબર. તો આજે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4 બરાબર. એની રકમ તમે ટેક્સ્ટબુક સાથે રાખજો, હું અહીંથી વાંચું છું બરાબર છે. ત્યાર પછી આપણે દાખલો ગણીએ. તો તમને સ્વાધ્યાયના 5.4 ની અંદર રકમ એવી કીધી છે કે મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે અને દરેક કિસ્સાની અંદર આપણે એની સ્થિતિ ઊર્જા શોધવાની છે બરાબર. તો અહીંયા આગળ રકમમાં તમને ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે, એ છે m બરાબર 0.32 જૂલ પર ટેસ્લા. ત્યાર પછી ગજિયા ચુંબકને એક 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે બરાબર. તો અહીંયા આગળ તમને બે વસ્તુ શોધવાની કીધી છે. પહેલી વસ્તુ એવી કીધી છે કે ગજિયો ચુંબક જો એ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર એ મુક્ત રીતે ભ્રમણ કરી શકતો હોય તો એની સ્થિર સંતુલન સ્થિતિ ક્યારે હશે અને અસ્થિર સંતુલન સ્થિતિ ક્યારે હશે. અને આ બંને કિસ્સાની અંદર આપણે ગજિયા ચુંબકની સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો આપણે પ્રશ્ન એ જોઈએ કે સ્થિર સ્થિતિ ક્યારે હશે. તો આપણે અગાઉ થિયરી ની અંદર ભણી ગયા કે જ્યારે મેગ્નેટિક મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી હોય ત્યારે ચુંબક સ્થિર સંતુલન દર્શાવશે. હવે થીટા બરાબર 0 ક્યારે થાય? જ્યારે ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ બંને એકબીજાને સમાંતર હોય ત્યારે એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થાય. એટલે આ જે ચુંબક છે એ કેવી સ્થિતિમાં કહેવાય? સ્થિર સંતુલનમાં છે એમ કહેવાય. તો આ કિસ્સાની અંદર પહેલા આપણે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શોધીએ. સ્થિતિ ઊર્જા U બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ, માઇનસ mb cos થીટા બરાબર. m છે આપણે મેગ્નેટિક મોમેન્ટ માટે સ્મોલ બતાવીએ છીએ એટલે માઇનસ mb cos થીટા બરાબર. ચલો m નું મૂલ્ય આપેલું છે તમને, કેટલું છે? 0.32. b પણ આપેલું છે 0.15 અને cos થીટા કઈ સંતુલન સ્થિતિ માટે? સ્થિર સંતુલન સ્થિતિ માટે આપણે જોવાનું છે. તો cos થીટા કેટલું થશે? 0. એટલે અહીંયા આપણે cos 0 મૂકશું બરાબર. તો માઇનસ 0.32 ગુણ્યા 0.15 અને cos 0 એટલે 1. 0.32 ગુણ્યા 0.15 કેલ્ક્યુલેટરની અંદર કરો તમે એટલે આપણને જવાબ મળે છે માઇનસ 0.048 જૂલ. આ માઇનસ આ બંનેનો ગુણાકાર આવે છે 0.048 જૂલ. અથવા તો આને આપણે U બરાબર માઇનસ 4.8 ગુણ્યા 10^-2 જૂલ આ રીતે પણ દર્શાવી શકીએ. તો આ આપણને સ્થિતિ ઊર્જા મળી ગઈ ક્યારની? કે જ્યારે ચુંબક છે સ્થિર સંતુલન દર્શાવતો હશે ત્યારે. તો આવી જ રીતે આપણે પ્રશ્ન નંબર બી છે એનો જવાબ દેવાનો છે. એમાં તમને એમ કીધું છે કે ચુંબક છે અસ્થિર સંતુલનમાં ક્યારે હશે? તો અહીં થીટા બરાબર 0 હોય ત્યારે સ્થિર સંતુલનમાં અને થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે અસ્થિર સંતુલનમાં. તો આપણે લખીએ કે મેગ્નેટિક મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b વચ્ચેનો ખૂણો થીટા બરાબર
180 डिग्री होय त्यारे चुंबक अस्थिर संतुलन दर्शावशे। बराबर, मैग्नेटिक मोमेंट की दिशा धारो के आ बाजू होय तो चुंबकीय क्षेत्र की दिशा विरुद्ध એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180 ડિગ્રી બને એટલે ચુંબક છે અસ્થિર સંતુલન દર્શાવે। તો આ સ્થિતિમાં આપણે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શોધીએ તો u બરાબર માઈનસ mb cos થીટા, m ની વેલ્યુ છે, b ની વેલ્યુ છે, થીટા બરાબર કેટલું લેવાનું 180 બરાબર, તો આ થશે માઈનસ m કેટલું છે 0.32, b છે 0.15, થીટા 180 એટલે cos 180 ડિગ્રી, cos 180 એટલે -1, તો આ થશે -0.32 ગુણ્યા 0.15 ઇન્ટુ -1, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર, 0.32 ગુણ્યા 0.15 એ હમણાં આપણે ગુણાકાર કર્યો કેટલો આવે છે તો કે 4.8 ગુણ્યા 10^-2 ઘાત, તો આપણને u બરાબર મળશે 4.8 ગુણ્યા 10^-2 ઘાત જૂલ। બરાબર, તો આ આપણને સ્થિતિ ઊર્જા ક્યાંની મળી, જ્યારે ચુંબક અસ્થિર સંતુલનમાં હશે ત્યારે। સ્થિર સંતુલનમાં હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા છે લઘુત્તમ થશે અને અસ્થિર સંતુલનમાં એની સ્થિતિ ઊર્જા છે એ મહત્તમ થશે। બરાબર, તો આ આપણો થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4 જેની અંદર તમને ચાર પ્રશ્નો પૂછ્યા હતા। પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ચુંબક છે સ્થિર સંતુલનમાં ક્યારે હશે, તો કે થીટા બરાબર 0 હશે ત્યારે, અને એ વખતની સ્થિતિ ઊર્જા u બરાબર -4.8 ગુણ્યા 10^-2 ઘાત જૂલ। અને ત્યાર પછી બીજો પ્રશ્ન તમને એવો કહ્યો હતો કે અસ્થિર સંતુલન ક્યારે દર્શાવશે, તો થીટા બરાબર 180 ડિગ્રી ત્યારે અસ્થિર સંતુલનમાં આવશે, અને એ વખતની સ્થિતિ ઊર્જા u બરાબર 4.8 ગુણ્યા 10^-2 ઘાત જૂલ, જે મહત્તમ સ્થિતિ ઊર્જા બતાવે છે। બરાબર, તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4। નેક્સ્ટ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 જોઈએ। ટેક્સ્ટબુક ની અંદર રકમ જો, અહીંથી હું વાંચું છું કે ખૂબ નજીક વીંટાળેલા 800 આટાવાળા અને 2.5 ગુણ્યા 10^-4 ઘાત મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો, તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે એ પણ આપણે સમજાવવાની છે। બરાબર, તો સૌથી પહેલા અહીં આપણને રકમની અંદર n બરાબર 800 બરાબર આટાવાળું એક સોલેનોઇડ આપેલો છે। બરાબર છે, તો આટાઓની સંખ્યા 800 છે એટલે આપણે n બરાબર 800 લખીએ છીએ। ત્યાર પછી એ જે સોલેનોઇડ આપેલો છે ને આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર કેટલું આપ્યું છે આપણને, 2.5 ગુણ્યા 10^-4 ઘાત મીટર સ્ક્વેર। આ સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 3 એમ્પિયર। બરાબર, તો આપણને મેગ્નેટિક મોમેન્ટ m કેટલી થશે એ પૂછેલું છે। હવે એ પહેલા એક પ્રશ્ન બીજો કરેલો છે તમને કે સોલેનોઇડ છે એ ગજિયા ચુંબકની જેમ કઈ રીતે વર્તશે એ આપણે સમજાવવાનું છે। તો આપણને ખબર છે કે સોલેનોઇડ એટલે n આટાવાળું વાહક તારનું એક હેલિકલ ગૂંચળું જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। આ ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્ર છે એ સેમ ટુ સેમ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય। બરાબર છે, ધારો કે આપણે કોઈ એક ટૂંકી લંબાઈનો સોલેનોઇડ લઈએ આવી રીતે। બરાબર, આ એક આપણી પાસે ટૂંકી લંબાઈનો સોલેનોઇડ છે, એમાં હું આ છેડેથી ધારો કે વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, તો એમાં વિદ્યુત પ્રવાહની દિશા છે એ વિષમ ઘડી દિશામાં છે। કઈ દિશામાં હશે, વિષમ ઘડી દિશામાં, એટલે આપણને આવી રીતે એમ છેડો મળે। બરાબર છે, વિષમ ઘડી દિશામાં હોય એટલે આપણને કેવો છેડો મળે, એન છેડો હોય એવું લાગે। બરાબર છે, એટલે આ વર્ત છે એન ધ્રુવ તરીકે, આ બાજુથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો
એ વિદ્યુત પ્રવાહની દિશા છે એ સમઘડી દિશામાં છે જે આપણને એસ તરીકે વર્તુ હોય એવું લાગે એટલે આ છેડો છે એ સોલેનોઇડનો એસ ધ્રુવ તરીકે વર્તશે તો લજ્જા ચુંબકની જેમ સોલેનોઇડ પણ બે ધ્રુવો ધરાવે છે એસ અને એન જ્યાં એસ ધ્રુવ છે ત્યાં વિદ્યુત પ્રવાહ છે એ કઈ દિશામાં હશે તો કે સમઘડી દિશામાં અને જ્યાં એન ધ્રુવ છે ત્યાં વિદ્યુત પ્રવાહ છે એ વિષમઘડી દિશામાં હશે એટલે ગજિયા ચુંબકની જેમ સોલેનોઇડ પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ધરાવે છે બરાબર છે તો આ રીતે આપણે કહી શકીએ કે સોલેનોઇડ છે એ ગજિયા ચુંબકની જેમ ફરતે છે અને બીજો પ્રશ્ન આપણને એવો કર્યો છે કે મેગ્નેટિક મોમેન્ટ છે કેટલી થશે તમને n i અને a ત્રણેય વસ્તુ આપેલી છે તમારે m શોધવાનો છે તો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ આપણે જોઈએ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ મેગ્નેટિક મોમેન્ટ નું સૂત્ર શું થાય m બરાબર n i a બરાબર n એટલે કેટલું છે 800 છે પણ હું આને 8 ગુણ્યા 10 ની 2 ઘાત લખું i એટલે કેટલું 3 ગુણ્યા 2.5 ગુણ્યા 10 ની માઇનસ 4 બરાબર એટલે 8 આપણને મળ્યું 8 ગુણ્યા 3 ગુણ્યા 2.5 બરાબર એટલે 8 તેરી 24 થાય 24 ગુણ્યા તમે 2.5 કરશો એટલે સમથિંગ જવાબ તમને મળશે 60 બરાબર એટલે આ એવું 60 ગુણ્યા આ 10 ની 2 ઘાત આ 10 ની માઇનસ 4 ને આપી દો એટલે ત્યાં જવાબ મળશે તમને 10 ની માઇનસ 2 ઘાત આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થાય બરાબર છે તો આ મેગ્નેટિક મોમેન્ટ આપણને કેટલી મળી 60 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત બરાબર એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પ્રતિ ટેસ્લા બે માંથી કોઈ પણ એક એકમ લખી શકે અથવા આને આમ પણ લખી શકાય એમ બરાબર 0.60 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર તો આ આપણને મળી ગઈ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર 0.60 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પ્રતિ ટેસ્લા બરાબર તો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 છે એની અંદર આપણને બે પ્રશ્ન પૂછ્યા હતા કે 800 આટા વાળો અને 2.5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો અને એક સોલેનોઇડ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર જેટલો પસાર થાય છે તો આ સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે કેવી રીતે વર્તશે એની આપણે સમજૂતી આપી કે સોલેનોઇડમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આસપાસના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ગજિયા ચુંબક જેવું જ હોય છે બરાબર ગજિયા આપણે ટૂંકી લંબાઈનો એક સોલેનોઇડ લઈએ જેમાંથી આ છેડેથી વિદ્યુત પ્રવાહ પસાર થતો લઈએ તો એ વિષમઘડી દિશામાં જે એન ધ્રુવ તરીકે વર્તે અને આ છેડેથી વિદ્યુત પ્રવાહ પસાર થતો લઈએ તો એ સમઘડી દિશામાં જે એસ ધ્રુવ તરીકે વર્તે આમ ગજિયા ચુંબકની જેમ સોલેનોઇડ પણ બે ધ્રુવો દર્શાવે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બરાબર અને ત્યાર પછી આ બધા ડેટા ઉપરથી આપણે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ જોવાની છે તો મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર એન આઈ એ બધી કિંમત મૂકો એટલે આપણો જવાબ મળે એમ બરાબર 0.60 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર તો આ બે દાખલા થઈ ગયા આપણા સ્વાધ્યાયના 5.4 અને 5.5 વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો ત્યાર પછી આપણે બીજા સ્વાધ્યાયના દાખલા જોઈએ હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6 જોઈએ બરાબર એની રકમ હું અહીંથી વાંચું છું તમે ટેક્સ્ટબુકની અંદર ધ્યાન રાખજો દાખલા નંબર 5.6 એની રકમમાં તમને કીધું છે કે સ્વાધ્યાયના 5.5 માં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલા ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી હોય ત્યારે તેના પર કેટલું ટોર્ક લાગતું હશે બરાબર ટૂંકમાં આપણે આ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6 છે એ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 5.5 ઉપરથી ગણવાનું છે જેમાં આપણે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.60 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મેળવી બરાબર હવે આ જે સોલેનોઇડ તમને આપેલો છે એ મુક્ત રીતે શિરોલંબ દિશામાં ભ્રમણ કરી શકે છે અને એને એક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે
જેનું મૂલ્ય તમને આપેલું છે b બરાબર 0.25 ટેસ્લા. જો આ પ્રકારનો સોલેનોઇડ છે એ એની અક્ષ એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર કેટલો ખૂણો 30 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય તો એના ઉપર કેટલું ટોર્ક લાગતું હશે એ આપણે શોધવાનું છે. બરાબર છે? તો એકદમ ઈઝી દાખલો થઈ ગયો. આપણે જોઈ લઈએ ટોર્ક ટો બરાબર એમ બી સાઈન થીટા. એમ કેટલું આવ્યું છે? 0.60. બી કેટલું છે? 0.25 અને સાઈન 30 ડિગ્રી. બરાબર? થીટા બરાબર 30 છે. તો 0.60 ગુણ્યા 0.25 ગુણ્યા 1/2 સાઈન 30 ની કિંમત 1/2. આને તમે 0.5 ગણી શકો છો. 0.60 ગુણ્યા 0.25 1/2 એટલે 0.5. આ ત્રણેયનો તમે ગુણાકાર કરો એટલે તમને ટોર્ક મળી જશે. એ આવશે 0.075 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર? અથવા તો આપણે આને આમ પણ લખી શકીએ ટો બરાબર 7.5 ગુણ્યા 10^-2 ન્યૂટન ઇન્ટુ મીટર. આ મળી ગયો આપણને ટોર્ક જે એક માર્કના એમસીક્યુમાં પૂછાયો દાખલો છે. બરાબર? એમ બી અને થીટા ત્રણેયની વેલ્યુ આપેલી હોય તો ટોર્ક ટો બરાબર એમ બી સાઈન થીટા સૂત્રનો ઉપયોગ કરી અને ગુણાકાર કરી નાખીએ. બરાબર છે? અથવા તો જ્યારે આવી ત્રણ રાશિ આપી હોય ટોર્ક શોધવાનું કીધું હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો. જો તમને સાઈન 30 ની કિંમત આવડતી હોય કે એની જગ્યાએ 45 આપેલું હોય કે 90 આપેલું હોય બરાબર ડાયરેક્ટ ગુણાકાર કરી અને આપણે જવાબ મેળવી શકીએ. ઓકે, તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6. હવે ત્યાર પછી ટેક્સ્ટબુક ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 એની રકમ જુઓ. બરાબર? 5.7 એની રકમ હું અહીંથી વાંચું છું, તમે તમારી ટેક્સ્ટબુક ની અંદર ધ્યાન રાખજો. રકમ તમને એવું કીધું છે કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખાસ્થ રહેલો છે. બરાબર? અને રકમમાં શું કીધું છે કે એક મેગ્નેટિક મોમેન્ટ m બરાબર કેટલી ધરાવે છે? m બરાબર 1.5 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતો એક ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય તમને આપેલું છે b બરાબર 0.22 ટેસ્લા. એમાં એક રેખાસ્થ રહેલો છે. એક રેખાસ્થ એટલે તો કે જે રીતે મેગ્નેટિક મોમેન્ટ હોય એ જ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા હોય એટલે બંને છે એકબીજાને સમાંતર રહેલા છે જેને આપણે એક રેખાસ્થ કહીએ. એટલે આપણે અહીંયા થીટા 1 બરાબર 0 લખીએ. એનું કારણ શું છે? થીટા 1 બરાબર 0 તમને આપેલું નથી, તમને એક શબ્દ આપેલો છે કે આ આટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો એક ચુંબક બરાબર એ આટલા ચુંબકીય ક્ષેત્રની અંદર એક રેખાસ્થ રહેલો, એનો મતલબ થીટા 1 બરાબર 0 ડિગ્રી. એટલે અહીં કૌંસમાં લખી રાખું છું કે એક રેખાસ્થ હોવાથી આપણે થીટા 1 બરાબર શું લીધું? 0 ડિગ્રી. આગળ તમને બે પ્રશ્ન પૂછ્યા છે. એની અંદર પ્રશ્ન નંબર 1 એમાં એવું કીધું છે કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ પહેલું ક્ષેત્રની દિશામાં અને બીજું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. બરાબર છે? તો પ્રશ્ન નંબર એ એની અંદર પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી આ જે ડાયપોલ છે અથવા તો ગજ્યો ચુંબક છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવાય. તો આપણે લખીએ કે ક્ષેત્રની દિશામાં ગોઠવવા માટે કરવું પડતું કાર્ય. પણ એ ક્ષેત્રની દિશામાં ગોઠવવું હોય એટલે તો કે થીટા 2 બરાબર આપણે 0 ડિગ્રી જ લઈ આવવાની છે. ઓલરેડી એક રેખાસ્થ છે એટલે એકબીજાને સમાંતર તો છે, ક્ષેત્રની દિશામાં છે. તોય આપણને પ્રશ્ન એવો કર્યો છે કે આપેલા ગજ્યા ચુંબકને ક્ષેત્રની દિશામાં ગોઠવવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો આપણે સૂત્ર જાણીએ છીએ કે જ્યારે કોઈ ચુંબકીય સોયને થીટા 1 ખૂણેથી થીટા 2 ખૂણે જેટલી જવી હોય
तो करू पड़तु कार्य W बराबर माइनस एम बी काउंस मा कोस थीटा 2 माइनस कोस थीटा 1 तो અહીંયા थीटा 1 बराबर 0 કારણ કે રકમ માં કહી દીધું છે કે એક રેખાસ્થ છે અને પ્રશ્ન પાછો એવો પૂછ્યો છે ક્ષેત્રની દિશામાં જ ગોઠવો તો ઓલરેડી ક્ષેત્રની દિશામાં તો ગોઠવાયેલી છે એટલે थीटा 1 बराबर 0 અને थीटा 2 बराबर 0 તો આ સ્થિતિમાં કરવું પડતું કાર્ય W बराबर माइनस एम बी काउंस मा कोस थीटा 2 माइनस कोस थीटा 1 तो माइनस एम बी कोस थीटा 2 એટલે कोस 0 डिग्री माइनस कोस थीटा 1 એટલે अगेन कोस 0 डिग्री बराबर तो આના બરાબર આવશે माइनस एम बी कोस 0 એટલે 1 અને અહીંયા પણ कोस 0 એટલે 1 તો આ આવી ગયું માઈનસ એમ બી ઇન્ટુ 0 તો W બરાબર 0 કાર્ય કરવું જ ન પડે ને કારણ કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો ગજ્યો ચુંબક ગોઠવાયેલો છે પ્રશ્ન તમને ક્ષેત્રની દિશામાં જ ગોઠવવાનો કરેલો છે એટલે કરવું પડતું કાર્ય કેટલું 0 બીજો પ્રશ્ન તમને એમ કીધો છે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવાની છે આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે સોરી ગજ્યો ચુંબક છે ને આપણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવાનો છે બરાબર એવો જ પ્રશ્ન કર્યો છે તો આપણે લખીએ કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બરાબર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવા માટે એટલે કે થીટા 2 બરાબર 180 ડિગ્રી લઈ જવાની છે 0 ડિગ્રી એ તો છે એને ફેરવીને ક્યાં લઈ જવાની છે 180 ડિગ્રી તો જ ગજ્યો ચુંબક છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવશે તો કરવું પડતું કાર્ય W બરાબર માઈનસ MB cos θ 2 માઈનસ cos θ 1 બરાબર માઈનસ MB cos θ 2 એટલે cos 180 ડિગ્રી માઈનસ cos 0 ડિગ્રી બધી કિંમત મૂકી દઈએ m કેટલું આપ્યું છે 1.5 ગુણ્યા b કેટલું આપ્યું છે 0.22 cos 180 એટલે -1 આ થશે -1 cos 80 એટલે -1 આ માઇનસ એમ નમને cos 0 એટલે 1 તો -1 -1 -2 એ -2 ને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે આપણે લખીએ કે 1.5 ગુણ્યા 0.22 ગુણ્યા 2 તો 3 ગુણ્યા 0.22 કરો કારણ કે આ છે 1.5 છે અને આ 2 છે 1.5 ગુણ્યા 2 એટલે 3 3 ગુણ્યા 0.22 0.22 ને 3 વડે ગુણો એટલે 0.66 આટલું કાર્ય કરવું પડે W બરાબર 0.66 જુલ જ્યારે ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી હોય ચુંબક બરાબર અને એને આપણે વિરુદ્ધ દિશામાં લઈ જવું હોય તો W બરાબર 0.66 જુલ કાર્ય કરવું પડે આ થઈ ગયો એ પ્રશ્ન ત્યાર પછી બી તમને એવું કીધું છે કે કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે બરાબર છે તો ચુંબક પર લાગતું ટોર્ક આપણે બી નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ કે ચુંબક પર લાગતું ટોર્ક પહેલા કિસ્સામાં અને બીજા કિસ્સામાં ચુંબક પર કેટલું ટોર્ક લાગતું હશે તો ચુંબક પર લાગતું ટોર્ક તો બરાબર શું થાય mb sin θ પહેલા કિસ્સામાં θ બરાબર કેટલો છે 0 કારણ કે એક રેખાસ્થ છે એટલે mb sin 0 sin 0 એટલે 0 એની સાથે ગુણાયેલું પદ એ પણ 0 થાય એટલે પહેલા કિસ્સામાં લાગતું ટોર્ક ટો બરાબર કેટલું થશે 0 કારણ કે શરૂઆતમાં છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એટલે ખૂણો થીટા બરાબર 0 થાય આ પહેલા કિસ્સામાં આપણે ટોર્ક મળી ગયું બરાબર બીજા કિસ્સામાં આપણે ટોર્ક શોધીએ તો અગેન કિસ્સા 2 માટે આપણે થીટા બરાબર કેટલું લેશું 180 ડિગ્રી બરાબર છે તો ટો બરાબર mb sin 180 ડિગ્રી ડાયરેક્ટ મે લખી નાખ્યું છે sin θ ની જગ્યાએ 180 પણ sin 180 એટલે પણ 0 થાય બરાબર છે તો ટો બરાબર 0
sin 0 એટલે 0 અને sin 180 એટલે પણ 0 તો બંને કિસ્સાની અંદર જ્યારે ચુંબક છે ગજ્યો ચુંબક એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે અને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે આ બંને કિસ્સામાં એના ઉપર લાગતું ટોર્ક ટો બરાબર કેટલું આવશે 0 કારણ કે જ્યારે ક્ષેત્રની દિશામાં હશે ત્યારે થીટા બરાબર 0 અને sin 0 એટલે 0 એટલે આખું પદ 0 થઈ જાય અને એ વિરુદ્ધ દિશામાં હશે ત્યારે થીટા બરાબર 180 અને થીટા sin 180 એટલે 0 એટલે આખું ટોર્ક પણ કેટલું થઈ જાય 0 થઈ જાય બરાબર તો આપડા આ બે દાખલા થઈ ગયા સ્વાધ્યાયનો 5.6 અને 5.7 5.7 ની અંદર બે પ્રશ્ન પૂછ્યા છે એ અને બી એ ની અંદર તમને પૂછ્યું છે કે ચુંબકને ક્ષેત્રની દિશામાં ગોઠવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય કે આપણે w 0 શોધ્યું અને એની વિરુદ્ધ દિશામાં ગોઠવવામાં આવે ત્યારે કરવું પડતું કાર્ય w 0.66 જૂલ અને આ બંને કિસ્સાની અંદર ચુંબક ઉપર લાગતું ટોર્ક કેટલું થશે 0 થશે બરાબર તો વ્યવસ્થિત બંને સ્વાધ્યાયના દાખલા 5.6 અને 5.7 લખી નાખો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 જોઈએ હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 ટેક્સ્ટબુક એની અંદર જોજો તમે અહીંથી રકમ હું વાંચું છું 5.8 ની અંદર રકમ કઈક એવી છે કે 200 આટા અને 1.6 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે બરાબર એક સોલેનોઇડ તમને આપેલો છે એની અંદર આટાની સંખ્યા એ આપણને આપેલી છે n બરાબર 2000 બરાબર અને એ સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ એ આપણને આપેલું છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર અને એ સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ આપણને આપેલો છે 4 એમ્પિયર અને સોલેનોઇડને એ રીતે લટકાવેલું છે કે જે સમક્ષિતિજ સમતલની અંદર છે એ ભ્રમણ કરી શકે તો આની અંદર આપણને બે પ્રશ્ન પૂછેલા છે પ્રશ્ન એ એવો કીધો છે કે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે બરાબર છે તો પહેલા આપણે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ બરાબર કે બરાબર તો હવે તમારી પાસે n a અને i ત્રણેય છે તો આ પ્રકારનો સોલેનોઇડ છે એની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ એનું સૂત્ર આપણે જાણીએ છીએ m બરાબર n i a n આપણને આપેલું છે 2000 એને આપણે લખીએ 2 ગુણ્યા 10 ની 3 ઘાત તમને i આપેલું છે વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર જેટલો પસાર થાય છે અને ક્ષેત્રફળ આપેલું છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત બે ચોક 8 8 ગુણ્યા 1.6 કરશો એટલે જવાબ આવશે 12.8 ગુણ્યા અહીંયા આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો 3 માઇનસ 4 એટલે માઇનસ 1 માઇનસ 1 આને આપી દીધો એટલે આ થઈ જશે 1.28 મીટર સ્ક્વેર આ આપણને મળી ગઈ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર બી એની અંદર તમને કીધું છે કે જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્યો કેટલા હશે બરાબર તો બી ની અંદર તમને થીટા આપેલું છે થીટા બરાબર 30 ડિગ્રી બરાબર આ જે સોલેનોઇડ છે એની અક્ષ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 30 નો ખૂણો બનાવે છે અને બીજું તમને આપેલું છે નિયમિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જેની અંદર આપણે સોલેનોઇડ મૂકેલો છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે 7.5 ગુણ્યા
10 ની માઈનસ 2 ઘાત ટેસ્લા બરાબર તો આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર સોલેનોઇડ ઉપર લાગતું બળ કેટલું હશે અને ટોર્ક કેટલું હશે એ શોધવાનું છે તો આપણે અગાઉ ભણી ગયા છીએ કે જ્યારે સોલેનોઇડ અથવા તો ચુંબકીય સોય કે પછી ગજ્ય ચુંબક એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ જે સોલેનોઇડ છે એના બંને ધ્રુવો N અને S ઉપર બળ લાગતું હોય N ધ્રુવ છે એના ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગતું હોય અને S ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય તો આ બંને ધ્રુવો ઉપર લાગતા બળો છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય બરાબર આથી સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલી સોલેનોઇડ અથવા તો ચુંબકીય સોય એના ઉપર લાગતું પરિણામી બળ એ શૂન્ય થશે બરાબર માટે આપણો જવાબ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર સોરી અહીં આપણી પાસે સોલેનોઇડ છે એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં સોલેનોઇડ પર લાગતું બળ F બરાબર 0 થશે બરાબર આ ખાસ યાદ રાખજો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ગજ્ય ચુંબક મૂકેલો હોય સોલેનોઇડ મૂકેલો હોય કે ચુંબકીય સોય મૂકેલી હોય ત્રણમાંથી કોઈ પણ વસ્તુ મૂકેલી હોય ત્યારે એના ઉપર લાગતું બળ એ શૂન્ય થશે કારણ કે એના બંને ધ્રુવો ઉપર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે આથી પરિણામી બળ શૂન્ય થાય હવે આપણે શોધવાનું છે ટોર્ક તો ટો બરાબર આપણને ખબર છે કે ટોર્ક ટો બરાબર એમ બી સાઈન થીટા એમ આપણી પાસે છે મેગ્નેટિક મોમેન્ટ એ આપણે મેળવ્યું 1.28 ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે 7.5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ઇન્ટુ સાઈન 30 ડિગ્રી થીટા બરાબર કેટલું છે 30 તો આ 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા સાઈન 30 ની કિંમત થશે 1/2 7.5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત છેદમાં 1/2 તો આ બંનેનો ગુણાકાર કરો 1.28 ગુણ્યા 7.5 એને તમે 2 વડે ભાગો બરાબર છે તો તમને જે જવાબ છે કે ટોર્કમાં મળી જશે અને એ ભાગાકાર કઈક આવે છે તો બરાબર 4.8 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ બરાબર 1.28 ગુણ્યા 7.5 ભાગ્યા 2 કરશો એટલે તમને પરિણામ મળશે 4.8 એને ગુણ્યા 10 ની 2 ઘાત સો ટો બરાબર આપણે લખી શકીએ 0.048 ન્યૂટન ઇન્ટુ મીટર તો આ અહીંયા આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 પૂરો બે પ્રશ્નો તમને પૂછેલા છે પહેલા પ્રશ્નની અંદર આપણને સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ શોધવાનું કીધું હતું જેમાં N, I અને A આપેલા છે સિમ્પલ આપણે ગુણાકાર કરવાનો એટલે મેગ્નેટિક મોમેન્ટ મળી જાય બીજાની અંદર તમને પહેલા બળ શોધવાનું કીધું એટલે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં સોલેનોઇડ ચુંબકીય સોય અને ગજ્ય ચુંબક આના દરેક ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય બરાબર અને ટોર્ક આપણે શોધવાનું છે એમ બી સાઈન થીટા પરથી બરાબર તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 ત્યાર પછી ટેક્સ્ટબુક ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9 જુઓ બરાબર ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો તમારી પાસે રકમ હું અહીંથી વાંચું છું એની અંદર તમને કીધું છે કે 16 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગુજળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે બરાબર અને 5×10 ની માઇનસ 2 ઘાત ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે ક્ષેત્રની દિશાને લંબ અને ગુચડાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગુચડું મુક્ત ભ્રમણ કરી શકે છે જ્યારે ગુચડાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ
प्रति सेकंड आवृत्ति थी आंदोलन करे छे। तो उछळानी तेनी भ्रमण अक्ष ने अनुलक्षीने जड़त्वनी चाक मात्रा केटली हशे। बराबर, तो आज तमने स्वाध्यायनो दाखला नंबर 5.9 आपेलो छे ए आपणे गणीए। एना माटे आपणे एक थियरी भणीता के समान चुंबकीय क्षेत्रमां ज्यारे चुंबकीय स्वयंने मूकवामां आवे ત્યારે એના આવર્તકાળનું સૂત્ર આપણે ભણી ગયા, t બરાબર 2 પાઈ રૂટ ઓફ i ના છેદમાં md। એની રેખીય આવૃત્તિ આપણે જોઈ હતી, જો તમને યાદ હોય તો f બરાબર 1/2 પાઈ રૂટ ઓફ mb ના છેદમાં i। એની આપણે કોણીય આવૃત્તિ ઓમેગા પણ ગણ્યા હતા। તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને જડત્વની ચાક માત્રા સ્વાધ્યાયના દાખલા નંબર 5.9 ની અંદર જોવાની છે। બરાબર, જેમાં તમને જે ગૂંચળું આપેલું છે જે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર સમક્ષિતિત અક્ષને લંબ રૂપે મુક્ત ભ્રમણ કરી શકે છે। બરાબર છે, તો એ ગુજરાના આટાની સંખ્યા તમને આપેલી છે n બરાબર 16। બરાબર, એ જે ગુજરું છે એની ત્રિજ્યા તમને આપેલી છે r બરાબર 10 સેન્ટીમીટર, આને મીટરમાં કન્વર્ટ કરો એટલે એ થશે 0.1 મીટર, અને હું આમ લખું છું 10^-1 કાર્મીટર, જેથી કરીને આપણે સાદો રૂપ આપવામાં સરળતા રહેશે। બરાબર, ત્યાર પછી તમને આપેલું છે વિદ્યુત પ્રવાહ, ગુચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ છે i બરાબર 0.75 એમ્પિયર, અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર b નું મૂલ્ય આપણને આપેલું છે કેટલું, એ છે 5×10^-2 ટેસ્લા, અને ગુચળું એની જે આવૃત્તિ છે એ આપણને આપેલી છે f બરાબર 2 સેકન્ડ ઇન્વર્સ। જ્યારે આ ગુચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવશે ત્યારે એને તમે સેજ એવો વર્તુળાકાર ઘુમાવી અને છોડી દેશો એટલે એના મધ્યમાન સ્થાનની આસપાસ સરળ આવર્તચાર ગતિ કરશે। બરાબર છે, અને એની આવૃત્તિ કેટલી છે, f બરાબર 2 પ્રતિ સેકન્ડ। બરાબર, તો આ બધો ડેટા આપેલો છે, તો આપણે શોધવાનું છે શું જડત્વની ચાક માત્રા, એને હું im કહું છું કારણ કે i છે વિદ્યુત પ્રવાહ છે, આપણે ચાક માત્રા શોધવાની છે જેને આપણે im વડે બતાવીએ। બરાબર, આ બધું ભેગું ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો। બરાબર, આ આખો પાઠ 5.8 નો છે જે અહીંયા પૂરો થાય છે આપણો। બરાબર, અને આ જે ડેટા તમને આપેલો છે એ સ્વાધ્યાયના દાખલા નંબર 5.9 માં આપેલો છે। તો આપણે શોધવાનું છે શું જડત્વની ચાક માત્રા, તો એના માટે આપણે સૂત્ર જાણીએ છીએ આવૃત્તિનું, f બરાબર 1/2 પાઈ રૂટ ઓફ ib અને એના છેદમાં આપણે im, બરાબર, સોરી mb ના છેદમાં im। તો અહીંયા આગળ આપણે ગુચળાની ડાયપોલ મોમેન્ટ શોધવી પડશે કારણ કે આપણે m જોશે। બરાબર, તો પહેલા આપણે ગુચળાની ડાયપોલ મોમેન્ટ જેને હું m વડે બતાવું, તો m બરાબર શું થાય, n i a, જ્યાં n છે ગુજરામાં આટાની સંખ્યા કેટલી હતી છે 16, i ગુજરામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ છે 0.75, અને a એટલે ક્ષેત્રફળ થાય। બરાબર, પણ અહીંયા જે ગુજરું આપેલું છે વર્તુળાકાર હશે અને વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર, તો પાઈ આપણે એમ નામ રાખીએ આર એટલે વર્તુળની ત્રિજ્યા। બરાબર છે, અને એ તમને આપેલું છે આર બરાબર 10^-1, એનો આપણે સ્ક્વેર કરવો પડશે, તો અહીંયા આપણે 10^-1 નો સ્ક્વેર કૌંસમાં લખી દઉં છું, તેથી એ બરાબર પાઈ આર સ્ક્વેર। બરાબર, જેથી તમને ખ્યાલ આવે, ઓકે, આને સાદુરૂપ આપીએ આપણે 16×0.75 × πm નું આ છે એ ઘાતની ઘાત નો શું થશે 10^-1 ઘાત ને આ એની 2 ઘાત છે એટલે આપણે ગુણાકાર કરીએ એટલે 2^-1 એટલે આ થશે × 10^-2 ઘાત। 16×0.75 રાખો, આપણે પાઈ ની કિંમત અહીંયા મૂકતા નથી અત્યારે, બરાબર, કારણ કે આગળ સૂત્રમાં આપણે આ પાઈ ને કેન્સલ કરી દીધું એટલે અત્યારે પાઈ ની કિંમત મૂકતા નથી। તો 16×0.75 તમે પાઈ ની કિંમત મૂકીને પણ કરી શકો, પણ આ તો આપણે ગણતરીમાં સરળતા રહે એટલે અત્યારે હું મૂકતો નથી। તો 16×0.75 કરો એટલે તમને જવાબ મળશે 12,
બરાબર 16 * 0.75 કરો એટલે જવાબ મળશે 12 આ * π * 10^2 - 2 એમ્પિયર * મીટર સ્ક્વેર આ આપણને મળી ગુચડાની મેગ્નેટિક મોમેન્ટ બરાબર ગુચડાની મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 12 π * 10^ - 2 થાય એમ્પિયર * મીટર સ્ક્વેર હવે આપણે શું શોધવાનું છે તો કે જડત્વની ચાક માત્રા જડત્વની ચાક માત્રા એ શોધવાનું આપણી પાસે સૂત્ર છે i એટલે આપણે આવૃત્તિનું સૂત્ર લખી f બરાબર શું થાય 1/2 π રૂટ ઓફ mb ના છેદમાં im mb ના છેદમાં im આ im છે જડત્વની ચાક માત્રા છે જે આપણે શોધવાનું છે બરાબર તો આને આપણે સૂત્રનો કર્તા બનાવો તો પહેલા બંને બાજુ આપણે શું કરીએ છીએ સ્ક્વેર કરી લઈએ તો f નો સ્ક્વેર બરાબર 1/4 π સ્ક્વેર અહીંયા સ્ક્વેર કરશો એટલે સ્ક્વેર ને સ્ક્વેર રૂટ જાય એટલે અહીંયા શું વધશે mb ના છેદમાં im આ im ને આપણે સૂત્રનો કર્તા બનાવવાનો છે જેને આ બાજુ લઈ આવો આ બાજુ છેદમાં છે આ બાજુ ગુણાકારમાં આવશે f સ્ક્વેર ને છેદમાં જોવા દો બરાબર તો અહીંયા આપણને મળશે im બરાબર mb છેદમાં 4 π સ્ક્વેર f સ્ક્વેર બરાબર હવે તો બધી વેલ્યુ છે આપણી પાસે ચાલો બધી વેલ્યુ મૂકી દો m ની વેલ્યુ શું છે 12 π ઇન્ટુ 10^-2 ઘાત b ની વેલ્યુ શું આપી છે 5 × 10^-2 ઘાત 5 × 10^-2 ઘાત છેદમાં 4 π નો સ્ક્વેર 4 π સ્ક્વેર ઇન્ટુ f નો સ્ક્વેર f કેટલો આપ્યું છે તમને 2 આપેલું છે તો 2 નો સ્ક્વેર કેટલો થશે 4 અહીં આપણે 4 લખીએ બરાબર આ 1 π કેન્સલ થઈ ગયું અહીં આવશે 4 3 12 બરાબર તો આપણને im બરાબર મળ્યું 3 × 10^-2 ઘાત એને ગુણ્યા 5 × 10^-2 ઘાત છેદમાં અહીંયા 1 π લીધો એની કિંમત મૂકું છું 3.14 અને આ છે 4 તો તમે આનું આખું સાદુરૂપ આપો 3 × 5 = 15 15 / 3.14 અને એને ભાગ્યા 4 કરશો એટલે તમને જવાબ મળશે 1.19 1.19 અહીંયા આધાર સરખો ઘાતનો સરવાળો -2 - 2 એટલે 10^-4 ઘાત બરાબર આ મળી ગઈ આપણને જડત્વની ચાક માત્રા જેનો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર આ 0.19 છે ને આપણે 2 ગણી શકીએ એટલે im બરાબર 1.2 એટલે 1.20 × 10^-4 ઘાત કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર તો આ રીતે આપણે આખો દાખલો સોલ્વ કરી શકીએ છીએ ખાસ ધ્યાન રાખજો દાખલો ગણવાની શરૂઆત અહીંથી કરજો પછી આખા સુધી આવજો પછી અહીંથી અહીંયા સુધી અને પછી અહીંથી અહીંયા સુધી બરાબર એટલે મિક્સ ન થાય એ ખાસ ધ્યાન રાખજો તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9 જેની અંદર તમને આ ડેટા આપેલો હતો આપણે જડત્વની ચાક માત્રા im શોધવાની હતી તો એના માટે આપણે પહેલા ગુચડાની ડાયપોલ મોમેન્ટ m શોધી નાખે કારણ કે આ સૂત્રની અંદર આપણે m ની જરૂર હતી ત્યાર પછી આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગુચડાને મૂકવામાં આવે ત્યારે એની આવૃત્તિ એ શોધવાનું સૂત્ર આપણી પાસે છે f બરાબર 1/2 π રૂટ ઓફ mb ના છેદમાં im પછી અહીંયા બંને બાજુ સ્ક્વેર કરી નાખો બરાબર અને im ને સૂત્રનો કર્તા બનાવી અને આપેલી બધી કિંમત મૂકી અને કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે im બરાબર 1.20 × 10^-4 ઘાત કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8 અને 5.9 વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 જોઈએ બરાબર છે કારણ કે 10 અને 11 છે એ આપણે પૃથ્વીનું ચુંબકત્વ ભણી લઈશું ત્યાર પછી જોઈશું એ પહેલા આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 જોઈએ હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 જોઈએ
रकम जो टैक्स में अंदर सो आपेली छे, रकम कई एवी छे के एक नाना गज्जा चुंबक नी मैग्नेटिक मोमेंट 0.48 जूल प्रति टेस्ला छे अने चुंबक ना केंद्र थी 10 सेंटीमीटर अंतरे चुंबक नी अक्ष पर अने बीजू तेनी विषुव रेखा पर चुंबक वडे उत्पन्न थयेला चुंबकीय क्षेत्र नी दिशा अने मूल्य शोध। बराबर छे, तो अहीं आगळ आपणे एक गज्य चुंबक आपेलो छे जेनी मैग्नेटिक मोमेंट एनु मूल्य तमने आपेलू छे m बराबर 0.48 टेस्ला। बराबर, अने तेने चुंबकना केंद्र थी 10 सेंटीमीटर दूर मूकेलो छे એટલે x બરાબર કેટલું થશે 10 સેન્ટીમીટર, જેને મીટરમાં ફેરવી નાખીએ એટલે આ થશે 0.1 મીટર। બરાબર છે, એટલે આ આપણને મળી જશે x બરાબર 10^-1 મીટર। તો પહેલો પ્રશ્ન તમને કીધો છે કે ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કયો છે, તો આપણે એ શોધીએ ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું છે। તો અગાઉ આવો આપણે દાખલો ભણી ગયા છે, બરાબર, જ્યારે આપણે સ્થિત વિદ્યુત અને ચુંબકત્વની સરખામણી કરી ત્યારે જ આપણે આવો દાખલો ગણ્યા હતા જેમાં આપણે અક્ષ પરના બિંદુએ અને વિષુવ રેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધ્યું। તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ના છેદમાં 4π ઇન્ટુ આપણે શું લખી શકીએ 2m એના છેદમાં x³। બધી કિંમત તમારી પાસે છે, μ0 એટલે કેટલું 4π ઇન્ટુ 10^-7 ઇન્ટુ 2, m એટલે કેટલું આપ્યું છે 0.48 છેદમાં 4π ઇન્ટુ x એટલે 10^-1 નો ક્યુબ કરો એટલે આ 4π કેન્સલ થઈ જશે। બરાબર, એટલે વધ્યું શું, તો કે 2 × 0.48 આ 2m એને ગુણ્યા 0.48 ગુણ્યા 10^-7 છેદમાં આ 10^-1 એને ગુણ્યા 3 એટલે આ થશે 10^-3। આનો તમે સાદો રૂપ આપો 2 × 0.48 કરો એટલે એ થશે 0.96। બરાબર, 48 × 96 થાય ને એટલે 0.96 ગુણ્યા આ 10^-3 ઉપર જશે તો પ્લસ। બરાબર, તો 10^-7 પ્લસ 3 એટલે આ થશે 10^-4 એટલે બી, એટલે અહીંયા આપણે એકમ લખીશું ટેસ્લા। બરાબર, તો આ તમને મળી ગયું એની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય। બરાબર, બીજું કે 10^-4 ટેસ્લા બરાબર શું થાય 1 cos, 10^-4 ટેસ્લા બરાબર 1 cos થાય। તો આ તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.96 cos મળી ગયું, બંને એકમમાં આપણે લખી શકીએ। બરાબર, બીજવાની અંદર તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા કહેવાની છે, તો જ્યારે આપણે સરખામણી કરી હતી વિદ્યુત સ્થિત વિદ્યુત અને ચુંબકની ત્યારે પણ મેં તમને કીધું હતું કે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એના ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય અને વિષુવ રેખા ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય। બરાબર, તો અહીં આપણે લખીએ કે ચુંબકની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે। બરાબર, ચુંબકની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા બંને સમાન થશે। બરાબર, તો આ થઈ ગયો પ્રશ્ન 2।
અને એવી જ રીતે આપણે પ્રશ્ન બી પૂછેલો છે એમાં ચુંબકની વિષુ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે આપણે શોધવાનું છે તો આપણે સૂત્ર જાણીએ છીએ B બરાબર મ્યુ 0 ના છેદમાં 4 પાઈ ઇનટુ m ના છેદમાં x ક્યુબ હવે અગાઉ પણ મેં તમને જ્યારે ઉદાહરણ ગણતા હતા આપણે 5.4 ત્યારે પણ તમને કીધું હતું કે અક્ષ પરના બિંદુ કરતા વિષુ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે અડધું થાય બરાબર છે એનું કારણ તો કે અક્ષ પરના જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે ત્યાં આગળ 2 છે સૂત્રની અંદર પણ અહીંયા વિષુ રેખા ઉપર 2 નથી બરાબર છે એટલે જ્યારે ચુંબક છે બરાબર એ સરખા અંતરેની વાત કરતા હોય અહીંયા આપણે x 10 સેન્ટીમીટર આપેલું છે ત્યાં આગળ આપણે x 50 સેન્ટીમીટર આપેલું હતું બરાબર એટલે ચુંબકના કેન્દ્રથી x 10 સેન્ટીમીટરે એના અક્ષ પરના બિંદુએ અને વિષુ રેખા પરના બિંદુએ ત્યાં આગળ આપણે ઉદાહરણ નંબર 5.4 ની અંદર એવું કીધું હતું કે ચુંબકના કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે અક્ષ ઉપર અને 50 સેન્ટીમીટર અંતરે વિષુ રેખા ઉપર એટલે જ્યારે તમને અક્ષ પર અને વિષુ રેખા ઉપર સમાન અંતર આપેલું હોય ત્યારે હંમેશા યાદ રાખજો કે એમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર કરતા વિષુ રેખા પરના ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું થશે અડધું થશે એટલે ડાયરેક્ટ અહીં હું જવાબ લખું છું કે અહીંયા આગળ આપણને b બરાબર કેટલું મળશે તો કે 0.48 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત ટેસ્લા અથવા b બરાબર 0.48 બોસ બરાબર અને આમ પણ તમે અહીંયા કિંમત મૂકી દો બધી તો જવાબ છે તમને 0.48 મળી જશે બરાબર અને ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશા એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ તો કે ચુંબકની વિષુ રેખા પર ચુંબકીય ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે બરાબર અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં અને વિષુ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે બરાબર તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 બરાબર તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજે આપણે જોયા સ્વાધ્યાયના દાખલા નંબર 5.4 થી લઈ અને 5.9 સુધી અને છેલ્લો દાખલો આપણે સ્વાધ્યાયનો 5.12 જોયો બરાબર છે તો આજના આ દરેક દાખલાઓ વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખજો જ્યાં ક્યાંય સમજ ન પડે ત્યાં તમે પૂછી શકો છો બરાબર છે નેક્સ્ટ ટાઈમ આપણે એક થિયરી ભણીશું ચુંબકત્વ માટે ગોસનો નિયમ બરાબર જેવી રીતે તમે વિદ્યુત ક્ષેત્રમાં ગોસનો નિયમ ભણી ગયા બરાબર એવી જ રીતે આપણે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ ભણવાના છીએ બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત